એક્ઝિટ પોલ બાદ ભારતીય શેરબજારમાં ઉછાળો. સેન્સેક્સ ખુલતા જ 2200 પોઈન્ટનો ઉછાળો થયો. નિફ્ટીમાં પણ 700 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. એક્ઝિટ પોલમાં મોદી સરકારની વાપસીના અનુમાનની અસર જોવા મળી રહી છે. તો આપણે જણાવી દઈએ કે જે રીતે એક્ઝિટ પોલ ખુલ્યું અને એક્ઝિટ પોલમાં ત્રીજી વખત મોદી સરકાર બનશે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું છે, ત્યારે એક્ઝિટ પોલ બાદ ભારતીય શેર બજારમાં પણ ઉછાળો નોંધાયો છે. તો આપણી સાથે શેર બજાર નિષ્ણાંત જયદેવભાઈ ચુડાસમાં જોડાયા છે ફોન લાઈન પર. જયદેવભાઈ સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. જે રીતે આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે અને એક્ઝિટ પોલ આવ્યા બાદ હવે ભારતીય શેર બજારમાં પણ ઉછાળો નોંધાયો છે, શું કહેશો, શું લાગે છે તમને? બિલકુલ, હાલમાં નરેન્દ્ર મોદી સરકાર છે તે ત્રીજી ટર્મમાં આ વખતે ચૂંટાઈને આવી રહી છે અને ત્રીજી ટર્મમાં પણ એ રીતે ચૂંટાઈને આવી રહી છે કે ગઈ વખતે જે મેન્ડેટ મળ્યું હતું તેના પણ કરતા પણ આગળ જઈ અને વધારે બેઠક સાથે આવી રહી છે. તો તેના કારણે ભારતીય શેરબજારો ખૂબ જ ઉત્સાહિત છે અને તેને લઈ સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી તેના લાઈફ ટાઈમ હાઈના સ્તરને પણ ક્રોસ કરી અને સર્વોચ્ચ શિખર ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. અને ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય શેરબજારમાં જ્યારે જ્યારે સ્થિર સરકારની રચના થતી હોય છે તો તેને લઈને શેરબજારો ખૂબ જ ઉત્સાહિત થતા હોય છે અને હાલની ગવર્મેન્ટનો એક ટ્રેક રેકોર્ડ છે કે અર્થવ્યવસ્થાને લઈ તેઓ ખૂબ જ સુધારાલક્ષી કામો કરે છે અને તેનું જ એક પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે. બિલકુલ જયદેવસિંહ, ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આભાર. સુરતમાં